नमस्कार विद्यार्थी मित्रों, जीजी स्टडी हब चैनल में हूँ के गहलोत आप सर्वनु हार्दिक स्वागत करूँ छू। ओके, तलाटी और क्लार्क माटे नी एक अपनी मैथ्स सीरीज चले छे, मैथ्स महासीरीज एनो भाग आज आप 10 जोवानो छे, जो 9 भाग सुधी आप जोई गया छे। ओके, लगभग 8 भाग सुधी तो अपलोड पण थई गया छे यूट्यूब नी अंदर, आजे भी 9मो भाग अपलोड थई जशे। आजे जोवानो छे भाग 10। आ छे ने जे मैथ्स महासीरीज छे, मिक्स सीरीज छे। ओके, जेनी अंदर बधा ज चेप्टर ना क्वेश्चनो आवे छे अने केवा प्रकारना क्वेश्चनो सिलेक्ट जे परीक्षा में पूछाय छे ए आपणे क्वेश्चनो सिलेक्ट कर्या होय छे। ओके, अने घणा विद्यार्थीओए मने मुकेला क्वेश्चनो छे ए पण आपणे अंदर एड कर्या छे। चलो स्टार्ट करिए, गणवानुं तमारे छे, एना पछी हुं तमने समजावीश। जो पहेलो ज क्वेश्चन छे, जो 8 માણસો અથવા 12 છોકરાઓ 16 દિવસમાં એક કામ કરી શકે છે તો 12 પુરુષો અને 6 છોકરાઓ એજ કામ કેટલા દિવસમાં કરી શકે છે? અથવા વાળો ક્વેશ્ચન છે, એકદમ ઈઝી છે, વિધિન સેકન્ડોમાં જવાબ આવે એવો છે અને આ લગભગ તો ત્રીજી કે ચોથી વાર તો આપણે પીપીટીમાં એડ કર્યો છે। ઓકે, ચલો દરેક વિદ્યાર્થીને ફટાફટ જવાબ આવી જવો જોઈએ। ઓકે, વેલ ડન, વાહ, હવે મને પ્રાઉડ ફીલ થાય છે ભાઈ કે હજી તો લગભગ 15-20 સેકન્ડ નો સમય થયો છે અને લગભગ જવાબ બધાને આવે છે। વાહ, આવી ગયું બધાને? આ બધું ધ્યાન રાખો, હવે જે વિદ્યાર્થીને નથી આવ્યું ને એ અહીંયા ધ્યાન રાખશે। અથવા વાળો ક્વેશ્ચન છે, એક જ યુનિક મેથડ છે અને એ યુનિક મેથડ તમારે ગણવાનું છે। આમ તો બધા માટે એક જ મેથડ લાગુ પડે છે, હું ઘણીવાર કહું છું કે કોઈ વસ્તુ તમારે ગોખવાની હોતી નથી, પરંતુ આ એક ક્વેશ્ચન એવો છે ને જેની અંદર દરેક વિદ્યાર્થી, જે વિદ્યાર્થીને એમ છે કે મને મેથ્સ નથી પાડતું એને પણ જવાબ આવશે। આ બધું ધ્યાન રાખજો, જે અથવામાં છે એને છેદમાં લખો। ઓકે, 8 માણસો અને 12 છોકરાઓ છે, તો જે અથવામાં છે ને એને તમારે છેદની અંદર લખવાનું છે। પહેલી વાત, જે અથવામાં છે એને છેદમાં લખો। ઓકે, અને અનેમાં છે 12 પુરુષો ને 6 છોકરાઓ, તો 12 પુરુષો ને 6 છોકરાઓ એને તમારે ક્યાં લખવાના છે? અંશમાં। ઓકે, સીધી વાત, ફરીથી કહું છું, જે અથવામાં આપેલા છે, જે અથવામાં આપેલા છે એમને છેદમાં લખો, અને જે અનેમાં આપેલા છે ને અહીંયા અનેમાં આપેલા છે 12 પુરુષો ને 6 છોકરાઓ એને ઉપર લખો। ઓકે, કેટલા દિવસમાં કામ કરે છે ભાઈ? 16 દિવસમાં, તો 1/16। ઓકે, આનું સાદું રૂપ આપો એટલે તમારો જવાબ આવી જશે। અહીંયાથી જુઓ, તમે હજી પણ તમારે શોર્ટકટ કરવું હોય ને તો 4 × 3 = 12 અને 4 × 2 = 8 અને 6 × 2 = 12, તો તમે આમ કરી શકો છો, 3 દૂત્યાંશ + 1 દૂત્યાંશ। ઓકે, કારણ કે આ 1 દૂત્યાંશ થશે, આ 3 દૂત્યાંશ થશે, તો આ બંનેનો સરવાળો કરવાનો છે ને 1/1 કેટલા કરવાના છે? 16। ઓકે, સરવાળો કરો ભાઈ, અહીંયા તો 2 છે જ, તો 3 ને 1 કેટલા? 1/16 × 4/2। ઓકે, કારણ કે અહીંયા જુઓ 3 ને 1 = 4, અહીંયા તો 2 છે, 4 × 4 = 16, 4 × 2 = 8, તમારો જવાબ આવે છે 8। ઓકે, આ તો મેં દરેક વિદ્યાર્થી સમજે ને માટે મેં અહીંયા ગણ્યું છે, પણ જેને સમજાઈ જાય છે ને એ ગણતા પણ નથી, સીધો જવાબ લાવે છે। ઓકે, તો દરેક વિદ્યાર્થીને સમજાઈ ગયો હશે। નેક્સ્ટ જુઓ, બિગ માર્ટ કાર્ડ પેમેન્ટ પર 5% છૂટ આપે છે। ઓકે, કોઈ જગ્યાએ તમે કાર્ડથી પેમેન્ટ કરો છો તો 5% છૂટ આપે છે, વસ્તુ પર 10% નફો મેળવવા માટે મૂળ કિંમત કરતા છાપેલી કિંમત કેટલા ટકા વધુ હોવી જોઈએ? ઓકે, એ એમ કે છે કે તમે 5% છૂટ આપો ને તો છતાંય તમને 10% નફો મળવો જોઈએ, તો તમારે કેટલી કિંમત છાપવી પડે? ઓકે, તમે કોઈને એમ કહો ને કે હું તમને 5% ડિસ્કાઉન્ટ આપું છું, છતાંય તમને 10% નફો થવો જોઈએ, તો તમારે એની કિંમત કેટલી છાપવી જોઈએ? સૌથી અગત્યનો ને આઈએમપી ક્વેશ્ચન છે, દરેક વિદ્યાર્થી ટ્રાય કરો, દરેક વિદ્યાર્થી ટ્રાય કરશે। ઘણાને એમ છે કે આ તો નહીં ફાવે એમ કે, એકદમ ઈઝી છે, હું સમજાવીશ, પેલા એકવાર તમે ટ્રાય કરી લ્યો, હા, તમારી જોડે 1/2 મિનિટનો કે મિનિટનો સમય હું આપું છું કે તમે ટ્રાય કરો।
बोलो भाई अभी कि नहीं ओके जिन्हें आप ध्यान ध्यान रखो जिन्हें नहीं आयु इन्हें एम कीधु कि 5% डिस्काउंट आपे एटले केटला 95 5% डिस्काउंट आपे एटले केटला 95 95 ने तमारे मूल किंमत धारी लेवी पड़े आ उठी सौथी अगत्यनो पॉइंट छे के तमे 5% डिस्काउंट आपो तो कोई पण वस्तु 100% होय छे तमे 5% डिस्काउंट आप्यु तमारी वस्तु रही केटले नहीं 95 नी आनो मतलब सीधो एवो छे तमारे मूल किंमत 95 धारी लेवी पड़े ओके ए एम कहे छे के 10% नफो मळवो जोईए एटले केटला मळवा जोईए 110 मळवा जोईए ओके तो अहींया ध्यान राखो 95 तमारी मूल किंमत छे तमने 10% मळवा जोईए एटले 110 मळवा जोईए तो तमने केटला वधारे मळवा जोईए तो के 15 वधारे मळवा जोईए केटला वधारे मळवा जोईए 15 वधारे मळवा जोईए पण कोनाथी 95 थी 15 रुपया नफो मळवो जोईए जो अहींया तमे 95 तो तमारी मूल किंमत छे तमने 10% नफो एटले तमारे केटलामां वेचवी पड़े 110 માં વેચવી પડે કે નહીં એટલે તમે એમ કહો 110 તો તમને 15 વધુ મળવા જોઈએ પણ કોનાથી વધુ મળવા જોઈએ 95 થી ગુણ્યા 100 ઓકે તો તમારો જવાબ આવી જશે 5 * 15 = 19 + 95 આનો મતલબ એવો છે 300/19 ઓકે અહીંયાથી જુઓ 300/19 એટલે કેટલું થશે તો કે જુઓ 3 × 3 અહીંયા આવશે 110 19 + 95 19 + 95 એટલે 15 પૂર્ણાંક 19 વાળો આવવું જોઈએ ઓકે અહીંયા ધ્યાન રાખજો ભાઈ દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો અહીંયા હવે જે વિદ્યાર્થીને એમ છે ને કે સાહેબ આ કેવી રીતે લાવવાનું છે 300/15 19 આવ્યા છે 300/19 આવ્યા છે જે વિદ્યાર્થીને પ્રોબ્લેમ છે અહીંયા ધ્યાન રાખજો તમારે કાં તો એનો ભાગાકાર કરવો પડશે અથવા તો તમે એમ કરો 19 × 19 એટલે 30 માંથી 19 જાય એટલે કેટલા વધે છે 11 ઓકે આનો મતલબ તમારે હવે રહે છે 110 અહીંયા રહે છે 110 હવે 19 + 95 તો અહીંયા 15 આવી ગયા 110 માંથી 95 જાય એટલે કેટલા વધે છે 15 વધે કે નહીં તો 15 પૂર્ણાંક 15 વાળું એક જ ઓપ્શન છે કયું ઓકે લાસ્ટ નથી ખ્યાલ આવતો ને કે 300/19 ને હું કેવી રીતે ડિફાઈન કરું તો પહેલી વાત છે છેદમાં 19 આવશે તો અહીંયા ઓપ્શન બધા આવ્યા છે કે જેને 19 આવશે ઓકે તમારી જોડે બીજો ઓપ્શન કયો રહે તો કે 19 × 15 કરો 19 × 15 કરશો ને એટલે 285 થશે 19 × 15 કરશો એટલે કેટલા થશે 285 285 માં 15 ઉમેરો એટલે થઈ જશે 300 અને જો 300 થાય એ તમારો જવાબ સાચો છે ઓકે તો આ ક્વેશ્ચન અઘરો નથી ફક્ત ને ફક્ત તકલીફ ક્યાં પડે છે ગુણાકાર ને ભાગાકારમાં 5% ડિસ્કાઉન્ટ છે 95 તમારે વેચવી છે 10% નફામાં તમને એમ કહો સાહેબ 15% નફો લેવો હોય તો 115 કરવાના ઓકે તો આ એક સૌથી અગત્યનો અને ઈઝી ક્વેશ્ચન છે આવા પ્રકારના ક્વેશ્ચનો હું પણ આગળ લઈશ ઓકે તમે ટ્રાય કરતા રહેજો નેક્સ્ટ પરીક્ષામાં 20% વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને 15% ગણિતમાં નાપાસ થયા છે ઓકે ધ્યાન રાખશો ધ્યાનથી વાંચી અને ગણજો અને જો આ બંને વિષયમાં 73% વિદ્યાર્થી પાસ થયા છે જો બંને વિષયમાં પાસ કેટલા થયા છે 73% વિદ્યાર્થીઓ પાસ થયા છે તો આ બંને વિષયમાં કેટલા ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે બંને વિષયમાં કેટલા ટકા વિદ્યાર્થી નાપાસ થયા છે ક્વેશ્ચન ગૂંચવે એવો છે હા ભાઈ શાંતિથી ગણજો શાંતિથી ટ્રાય કરો દરેક વિદ્યાર્થી ઓકે વેલ ડન બોલો ભાઈ યસ વેરી ગુડ ભાઈ 73% તો પાસ થયા ને 73% બંનેમાં પાસ થયા કે નહીં તો નાપાસ કેટલા થયા તમને આમ થવું જોઈએ સાહેબ નાપાસ થયા 27% સીધી વાત છે પાસ જો 73% થયા હોય તો નાપાસ 27% થયા હોય તમે કહો છો કે સાહેબ બરોબર છે તમે અહીંયા જોયું ને તો 20% તો ગણિતમાં નાપાસ થયા સોરી વિજ્ઞાનમાં નાપાસ થયા છે અને 15% ગણિતમાં નાપાસ થયા છે આમ નાપાસ કેટલા થયા છે તો કે 35% તો આવું તો શક્ય ન બને ને તમે આમ સરવાળો કર્યો છે તો 35% નાપાસ થાય છે તમે આમ 100% વારીમાં જોયું તો 27% નાપાસ થયા છે
તો અહીંયા 27% નપાસ છે અને અહીંયા 35% નપાસ છે, આવું કેવી રીતે બને? તો તમને એમ થવું જોઈએ કે સાહેબ આ 8% વધારે છે ને, 8% વધારે, એ બંને જણા નપાસ થયા હોય, બંને વિષયમાં નપાસ થયા હોય એવા કેટલા વિદ્યાર્થી છે ભાઈ? કેટલા ટકા વિદ્યાર્થી છે? 8%. તમારો જવાબ છે 8%. હું ફરીથી સમજાવું છું. તમે આમ સરવાળો કર્યો છે, ઓકે, સાયન્સની અંદર 20% નપાસ અને મેથ્સની અંદર 15% નપાસ, તો આમ કેટલા ટકા નપાસ થયા? 35% થયા કે નહીં? તમે અહીંયા જોયું તો કેટલા ટકા થયા? 27%. તો આ 8% વધારે શાના નપાસ થયા? તો બંને વિષયમાં નપાસ થયા હોય, 8% વિદ્યાર્થીઓ બંને વિષયમાં નપાસ થયા હોય તો જ આ બને. ઓકે, ડે ટુ ડે આવી રીતે તમે છે ને એક્ઝામ્પલો ગણતા જશો ને, તો જ્યારે પણ એક્ઝામમાં આવા પ્રકારના ક્વેશ્ચનો પૂછાશે ને, તમારા માઇન્ડમાંથી ક્લિયર કોન્સેપ્ટ હશે. ઓકે, તો દરેક વિદ્યાર્થી ગણી શકશો. આજે કોઈ એવું વિચારશો નહીં કે મારી આગળ આવા પહેલા પ્રકારનો આવ્યો છે અથવા તો મને ન આવડ્યું, તો આવું તમારે આજે વિચારવા નથી. તમને સમજાઈ જવું જોઈએ કે આવું કેમ થાય છે, 8% ક્યાંથી આવે છે, ફક્ત એટલું સમજાઈ જવું જોઈએ. ઓકે, ચલો નેક્સ્ટ. જ્યારે કોઈ સંખ્યાને 121 વડે ભાગવામાં આવે તો શેષ 25 વધે છે. જો તે જ સંખ્યાને 11 વડે ભાગવામાં આવે તો શેષ કેટલી વધે? યસ, વેલ ડન. કેટલો જવાબ આવે છે? 3. ઓકે, હજી હું પહેલાથી કહી દઉં, દરેક વિદ્યાર્થી એક વાત નોટ કરી લે, અહીંયાથી આ ક્વેશ્ચન પહેલી વાર આવી છે, દરેક વિદ્યાર્થી સમજશો કે 121 છે અને કેટલા વડે ભાગવાની વાત કરે છે? 11 વડે. ઓકે, 121 છે અને 11 વડે ભાગવાની વાત કરે છે. જો 121 ને તમે 11 વડે ભાગી શકતા હો ને, તો જ આ કોન્સેપ્ટ લાગુ પડશે. હું ફરીથી કહી દઉં છું, જે વિદ્યાર્થીઓ ડાયરેક્ટ 3 જવાબ આપ્યો છે, ઓકે, સાચું છે, નો ડાઉટ સાચું છે, પણ આ 121 ને તમે 11 વડે ભાગી શકતા હોય તો કે સાહેબ બરોબર છે, ભાગી શકાય છે. જો 121 વડે ભાગવામાં આવે ને તો શેષ કેટલી વધે છે? 25. કોઈ સંખ્યાને 121 વડે ભાગવામાં આવે ને તો શેષ 25 વધે છે. એને એમ કીધું 11 વડે ભાગવામાં આવે તો તમારે શેષને 11 વડે ભાગી લેવાની, જે શેષ વધે છે ને એને તમારે 11 વડે ભાગવાની. તમે આ શેષને 25ને 11 વડે ભાગો તો કેટલી શેષ વધે? તો 25/11, 11 × 22, શેષ કેટલી આવી છે? 3. તો તમારો જવાબ શું આવે? 3. ઓકે, પણ આવું ક્યારે કરવાનું? હું હજી બોલું છું, ક્યારે કરવાનું છે ભાઈ? 121 ને તમે 11 વડે ભાગતા હોવા જોઈએ, તો જ આ વધેલી શેષને તમારે 11 વડે ભાગવાના છે. ઓકે, તો કે તમને એવું હોય કે સાહેબ ચલો 121 વડે નથી ભાગી શકતા તો શું? ઓકે, તો આવા પ્રકારનો ક્વેશ્ચન છે ને હું નેક્સ્ટ પીપીટીમાં લઈશ, કે દરેક કોન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ. ઓકે, ચલો નેક્સ્ટ. ગુણોત્તર ને પ્રમાણ, એ જેમ બી બરાબર 3:4, સી જેમ બી બરાબર 5:4, સી જેમ ડી બરાબર 10:9, તો એ જેમ બી જેમ સી જેમ ડી શોધો. ઓકે, સી, ઓકે, બરોબર. તમે લાયા તો કઈ વાંધો નહીં, સી તો લાયા, સી, ઓકે, કઈ વાંધો નહીં. હું તમને એમ કહું છું કે તમે આટલી વાર શા નહીં કરો છો? એ ભાઈ આ બધું ધ્યાન રાખો, દરેક વિદ્યાર્થી આ બધું ધ્યાન રાખશે, ક્વેશ્ચન ને સોલ્વ કરવાની ટ્રીક સમજાવું છું, દરેક વિદ્યાર્થી આ બધું ધ્યાન રાખશો. એ જેમ બી છે કેટલા? 3:4 છે કે નહીં? તો મને અહીંયા જોઈને કહેજો આ 3:4 છે. 8:6 એટલે 3:4 થાય, પહેલો પોઈન્ટ. તમે બીજી બધી ગોળી મારો, ક્વેશ્ચન ગણવાને તમે થોડી વાર રહેવા દો. મને એમ કહો એ જેમ બી કેટલા? 3:4. તો શું પહેલો ઓપ્શન આવે કોઈ દિવસ 3:4? 8:6 છે તો આ તો 4:3 થયું કે નહીં? એટલે આનો મતલબ પહેલો ઓપ્શન ના આવે તો બીજો ન આવે.
નથી ગણતા, કશું નથી કરતા, તમારી જોડે સમય નથી, બે સેકન્ડનો સમય નથી, તમે જુઓ છો ને તો તમારી જોડે બે જ ઓપ્શન રહે છે. ઓકે, બીજા નંબરનો સી જેમ ડી કેટલું છે? 10:9. તો આમ 9:10 ને શું લેવા દેવા છે? તમારો જવાબ છે સી. જેમ ગણવું એમ ગણો, જે કરવું એ તે કરો. પરીક્ષામાં આ મેથડનો ઉપયોગ કર્યો છે તો વિધિન સેકન્ડોમાં જવાબ આવશે. ઓકે, હું હવે તમને સમજાવું છું, દરેક વિદ્યાર્થીને મેથડ સમજાવું છું કે તમારે કઈ મેથડથી ગણવાનું છે. એ જેમ બી જેમ સી જેમ ડી, કારણ કે બધાને આવું હોય ને તો ગમે. હા, એ જેમ બી બરાબર કેટલા છે? 3:4. બી જેમ, જો અહીંયા સી જેમ બી છે, એક આ પણ અગત્યનો પોઈન્ટ છે. અહીંયા સી કેટલો છે ભાઈ? 4. ઓકે, તો અહીંયા 4:5. હા, ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ કરી જ લીધું હોય 5:4, એમાં કોઈ નાય નથી. હા, સી જેમ ડી એટલે 10:9. હવે ખાલી જગ્યા, પ્લોટના દબાણ વાળી વાતો તો છે જ આપણા જોડે. આ 4 છે, આ 4 છે, કારણ કે 4 ના બાજુમાં પ્લોટ ખાલી પડે તો કોણ દબાણ કરે? 4 વાળો જ કરવાનો છે. અહીંયા 4 ની બાજુમાં આ 4 છે, 5 ની બાજુમાં 5 છે. ઓકે, 10 ની બાજુમાં 10. હવે શું કરશો? સી 5 છે. હા, અહીંયા જોઈ લઈએ. જો સી જેમ બી, સી કેટલું છે ભાઈ? 5. અને બી કેટલા છે? 4. 4 ની બાજુમાં ખાલી જગ્યા 4, 5 ની બાજુમાં છે ખાલી જગ્યા 5. હવે આટલું પહોંચી ગયા પછી છે ને મોટા મોટા ગુણાકાર નહીં કરવાના, જ્યાં તમને દેખાય છે ને ત્યાં ઉડાડી દેવાના. આ 4 છે, આ 4, 4, 4 આ ગયું. ત્રણેય જગ્યાએ 4:4 હતા તો નીકળી ગયા. ઓકે, હવે બધી જગ્યાએ 5 છે કે નહીં? તો કે હા સાહેબ, અહીંયા છે 5:2:10, 5:2:10, આ 5, આ 5. ઓકે, આમે ઉડી ગયા છે. હવે જોઈ લો ભાઈ, 3:2 કેટલું થશે? 6. ઓકે, અહીંયા 4:2, 8, 10:9. 6:8:9 જે 10:9. પણ મારે તમને એમ કેવું છે, આવું બધું શું કામ? મેં તમને સીધું સમજાવ્યું. ચલો લ્યો, જો 10 મિત્રો એકબીજા સાથે હાથ મિલાવે તો કેટલી વાર હાર મળશે? ઓકે, પોતાને પોતે વ્યક્તિ આમ હાથ ન મિલાવે એટલે નહીં ગણવાનું. 10 વ્યક્તિઓ છે, 9 વ્યક્તિ સાથે હાથ મિલાવે. 10 વ્યક્તિઓ છે, 9 વ્યક્તિ સાથે હાથ મિલાવે, કેટલી વાર મિલાવે? એક વ્યક્તિ બીજા સાથે હાથ મિલાવે એટલે એક વાર હાથ મળે કે નહીં? અને ના ખબર પડે ને તો આમ કહેવાય છે 10C2. ઓકે, અને ના ખબર પડે ને, કશું ના ખબર પડે ને, 10 વ્યક્તિઓ છે કે નહીં 10 મિત્રો, તો 10×9 ભાગ્યા કેટલા? 2. ઓકે, તો જવાબ આવી જાય. ચલો, કેટલો આવશે ભાઈ? 5×2, 10, 9×5, 45. તમારો જવાબ આવશે 45. મારો તમને ઓવરઓલ ક્વેશ્ચન છે. ચલો, આ બધાને સમજાઈ ગયું હશે. 10 વ્યક્તિઓ છે, એકબીજા સાથે હાથ મિલાવે છે, આનો મતલબ એક વખતે બે હાથ મળવાના છે. ઓકે, માટે 10C2. ઓકે, 10C2નો મતલબ છે 10×9/2. 105 વાર હાથ મળે. ઓકે, બે વ્યક્તિઓ હાથ મિલાવે છે અને 105 વાર હાથ મળે તો કેટલા વ્યક્તિઓ હશે? મેં તમને ઉલટ ક્વેશ્ચન પૂછ્યો છે. ઓકે, કે બે વ્યક્તિઓ એકબીજા સાથે હાથ મિલાવે છે અને 105 વાર હાથ મળે છે તો કેટલા વ્યક્તિઓ હશે? 10, 15, 14, 16. લ્યો, તમારા ઓપ્શન છે. વીસ તો ઓપ્શન નથી. હે, ક્વેશ્ચન સમજાઈ ગયો છે ને ભાઈ? વ્યક્તિઓ એકબીજા સાથે હાથ મિલાવે છે અને 105 વાર હાથ મળે છે તો વ્યક્તિઓ હશે કેટલા? કેટલા હોય? 15. કઈ રીતે? તો કે તમે જુઓ, 10×9 કરશો, 10 શું થયું ભાઈ? સ્લાઇડ બદલાઈ ગઈ છે. ઓકે, 10×9 કરશો ને તો પાછા 45 આવી ગયા, એટલે આ તો ન આવે 15. તો 15×9 કેટલા કરવાના છે? 14/2 કેટલા? 2. 7×2=14, 15×7=105. મળી ગયું છે વાર્તા પૂરી. ઓકે, તમને એમ કે સાહેબ 16 લઈ લઉં,
લઈ લ્યો, મને તો શું વાંધો છે. 15 ભાગ્યા કેટલા કરશો? 2, અહીંયા 8, તો 15 8 કેટલા? 120 હાથ વાર, 120 વાર હાથ મળી જાય છે. આપણે 120 વાર હાથ મિલાવવા નથી. 2000 એ 10% ચક્રવૃદ્ધિ વ્યાજના દરે કેટલા વર્ષમાં 2420 થાય? 2020 છોકરા હોશિયાર થઈ ગયા, હવે કઈ વાંધો આવે ને કરે. હા ભાઈ, ગણવાનું ના હોય આમાં, મેં આ કઈ ગણવા માટે કેસન મૂક્યો જ નથી. મેં તો તમને એમ કે તમને સમજાય છે કે ન સમજાતું એના માટે. ભાઈ 2000 અહીંયા ધ્યાન રાખો, 2000 રૂપિયા અને કેટલાનું થાય, કેટલી થઈ જાય છે? 2420. તો વ્યાજ કેટલું મળ્યું? 420. તમે 2000 ના કેટલા ટકા 420 થાય? તો કે સાહેબ 10% તો થાય 200 અને 20% થાય 400. ખાલી હાવ સાદું વ્યાજ ગણો ને ચક્રવૃદ્ધિ વ્યાજ ને ગોળી મારીને, સાદું વ્યાજ. તો સાદું વ્યાજ એ 400 રૂપિયા થાય 2 વર્ષનું. તો હવે આ કઈ વધારે નથી, એટલે કોઈ હવે 3 વર્ષનું ના થાય, 3 વર્ષનું તો 600 થઈ જાય. એટલે આ નો આવે અને 3 વર્ષના આવે તો 4 વર્ષના આવે, અને 1 વર્ષના તો ખાલી 200 રૂપિયા જ વ્યાજ આવે. 1 વર્ષનું ગણો 200 રૂપિયા જ વ્યાજ આવે ખાલી સાદું. તો ચક્રવૃદ્ધિ 400 નું તો જવાબ જ એક રહે છે, કયો? 2 વર્ષ. ઓકે, તો મેં ખાલી આ તમને સમજાવવા માટે કે તમે પરીક્ષામાં આમ ગણવા નહીં બેસી જવાનું, જે માતાજી આમ ટીક કરે લઈને બેસી જશે. તો આવું કરવાનું છે ને, 420 રૂપિયા વ્યાજ આવ્યું. તમે ખાલી ગણો ને કે સાહેબ 420 છે ને, 420 એ કેટલા ટકા થયા, 2000 ના કેટલા ટકા થયા. આમ ઘણા જણા આવી રીતે ગણે, હું તમને આ ના પાડું છું. જો આ 3 શૂન્ય, આ 3 શૂન્ય ઉડી ગઈ. ઓકે, 42 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 21%. અને બધાને ખબર છે કે જો 10% ચક્રવૃદ્ધિ વ્યાજ હોય ને 10%, તો 2 વર્ષનું 21% જ થાય. તો તમારો જવાબ આવે છે 2 વર્ષ. 6000 નું વાર્ષિક 10% ચક્રવૃદ્ધિ વ્યાજ ના દરે 2 વર્ષ અને 4 મહિનાનું ચક્રવૃદ્ધિ વ્યાજ તો હવે હલવાયા છો. તમે ગોળી મારો, 2 વર્ષનું શોધજો. 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું આવે? બાકી બધું જવા દો. કેટલા મહિનાનું લેવાનું છે? તો તમને એમ થવું જોઈએ કે સાહેબ આ 126 છે ને, આ તો 12 મહિનાના છે, તો 4 મહિનાનું કેટલું? તો કે 4 તરી 12 ને 3 2 6 એટલે કેટલા આવશે? 42. બીજા 42 રૂપિયા વ્યાજ આવે. કેટલા રૂપિયા વ્યાજ આવે? 42. ઓકે, દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો, ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? તો 1260 અને 42. અહીંયા ધ્યાન રાખો ભાઈ, એક સેકન્ડ. હા ભાઈ, 6000 અને 1260, આનો મતલબ 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? 7260. વ્યાજ મુદ્દલ થશે કે નહીં? 7260. 7260 ના 10% એટલે કેટલા? 726. ત્રીજા વર્ષે આટલું વ્યાજ મળે, પણ આખા વર્ષનું છે. તો આપણે કેટલા મહિનાનું શોધવાનું છે ભાઈ? 4 મહિનાનું શોધવાનું છે. 4 તરી 12, 3 2 6, 4 તરી 12, 3 2 6, 242. ઓકે, 1260 અને 242. તમારો જવાબ આવશે 1 નો અંક 2. ઓકે, આનો મતલબ આ 2 ઓપ્શન તો જતા જ રહેશે. બે ઓપ્શન બાકી રહ્યા છે. ઓકે, 6 4 10, 1 અંક શું આવી ભાઈ? 0. તમારો જવાબ છે 1502. ઓકે, આ તો મેં તમને ડાયરેક્ટ સમજાવ્યું છે. દરેક વિદ્યાર્થી અહીંયા ધ્યાન રાખશો. ઓકે, આઈ હોપ દરેક વિદ્યાર્થીને આવા સમજાઈ ગયું હોય, કારણ કે એકદમ ઇઝી છે. આપણે શું કર્યું છે, 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધી, એટલે વ્યાજ મુદ્દલ આવી ગયું છે 7220, પણ 2 વર્ષના અંતમાં આવ્યું છે. હવે તમે ત્રીજા વર્ષનું શોધો છો ને, તો 726 રૂપિયા આખા વર્ષના આવે છે. તો તમારે શોધવાના છે 4 મહિના, તો 4 મહિનાના કેટલા આવે? 242. 2 વર્ષનું આટલું છે, 4 મહિનાનું આટલું છે, તો અહીંયા તમે સરવાળો કર્યો એટલે કેટલો આવે છે? 1502. પણ જે વિદ્યાર્થીને ડાયરેક્ટ ગણવું છે ને, આ બધું ધ્યાન રાખશો. પહેલા વર્ષે વ્યાજ કેટલું ભાઈ? 600. બીજા વર્ષે કેટલું?
600, ત્રીજા વર્ષે કેટલું? 600. મેં આવું તમને સમજાવેલું છે, પહેલા વર્ષે 600 રૂપિયા આવે, બીજા વર્ષે 600 આવે, ત્રીજા વર્ષે 600 તો આવે, પણ આ બીજા વર્ષે વધારે શું આવે ખબર છે? આ પહેલા વર્ષનું વ્યાજનું વ્યાજ વધારે આવે. પહેલા વર્ષના 600 નું વ્યાજ કેટલું છે? 60. તો આ અહીંયા પણ 60 આવશે, પહેલા વર્ષ વાળો ત્રીજા વર્ષ વાળાને પણ વ્યાજ આપશે, આવું મેં તમને કીધેલું છે. ઓકે, અહીંયા જોઈ લો ભાઈ, આ 600 નું વ્યાજ કેટલું આવશે? અહીંયા 60, 10% એટલે 60, અને આ 600 નું કેટલું આવશે? 6. તો જુઓ ભાઈ, પહેલા વર્ષના 600 રૂપિયા, બીજા વર્ષના 600 ને 60, અને ત્રીજા વર્ષના તમે કરો છો તો કેટલા આવશે ભાઈ? 726. ઓકે, તો આ 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ છે, પણ ત્રીજા વર્ષનું પૂરેપૂરું લેવાનું નથી, 4 મહિનાનું લેવાનું છે. ઓકે, તો અહીંયા આ થઈ જશે કેટલા આવશે ભાઈ? 200. આ કેટલા આવશે? 15. અહીંયા પણ 15, અને આ કેટલા આવશે ભાઈ? 2. ઓકે, તમે સરવાળો કરી દો, તમારો જવાબ આવી જશે. તો આ પણ ઈઝી છે, કારણ કે આખા વર્ષનું છે, 4 મહિનાનું ગણવાનું છે, એટલે તમારે ત્રીજો ભાગ કરવો પડશે. ચલો ભાઈ, એક માણસનું વેતન 30% વધારી દેવામાં આવે તો તેના વધારેલા વેતનને કેટલા ટકા ઘટાડવામાં આવે જેથી પાછું એનું એ જ વેતન મળે? એટલે હું તમને એમ કહું કે તમારો પગાર છે ને, મેં 100 રૂપિયા તો 120 કર્યો, પાછો 120 થી મારે 100 લાવવું છે, તો શું કરવું પડે? ઘણા ને ના તો જે માતાજી 30 લખી જ દે એમ. કેટલું આવે છે ભાઈ? સી. ઓકે, આ એમ કે વેતન 100 હતું ને એવું કેટલું કરી દીધું? 130. 100 વેતન હતું, કરી દીધું 130. હવે 130 થી પાછું કેટલું જવું છે? 100 જવું છે. તો તમને ખબર છે 30 નો ઘટાડો કરવો પડે. કેટલાનો ઘટાડો કરવો પડે? 30 નો. પણ કોનાથી? 130 થી ઘટાડો કરવો પડે છે. તો 30 ભાગ્યા 130 ગુણ્યા 100, કારણ કે ટકાવારી શોધવી છે માટે ગુણ્યા તો 100 કરવા જ પડશે. ચલો, 0 0 ઉડી ગઈ છે, 300 ભાગ્યા 13. 300 ભાગ્યા 13 એટલે પહેલા તો 13 વાળું ઓપ્શન આવશે, આ બે તો ગયા, બે રહ્યા છે. ઓકે, 13 એકા 13, 13 2 26, અહીંયા આવી ગયા છે 4 4, 13 3 39. ઓકે, 23 પૂર્ણાંક વાળો આવશે. આનો મતલબ તમારો આમ અહીંયા છે ને, આ લખવામાં અહીંયા બી કરી દઈએ ને અહીંયા સી, એટલે તમારો જવાબ કયો નંબરનો ઓપ્શન આવે? બી નંબરનો. ઓકે, 23. પછી ઘણા જણા શું કરે ખબર, હજી આગળ જાય, ભાઈ 23 આવી ગયા છે, એક જ ઓપ્શન છે, શા માટે આગળ જવું જોઈએ? અને ઘણાને કહે ને, ઘણાને તો એવું છે કે સાહેબ આ તમે આ 300 ભાગ્યા 13 નું આ 23 લાવો છો ને, એ મને ખબર જ નથી પડતી. તમારે કેવું હોય તો કયો, નકર કોઈ નહીં. હા, એને એવું કરવાનું, એને શું કરવાનું ખબર છે? 300 ભાગ્યા કેટલા કરવાના? 13. તો એને આવું મજા આવશે, 13 2 26, અહીંયા આવ્યા 4 40, 13 3 39, કેટલા આવ્યા ભાઈ? 1. 23 આવે છે ને, 23 તો 23 શોધવાના, પછી આ કઈ રીતે ભમેડું ભમાવું ને એમાં પડવાનું નહીં. હા, ચલો, 10% 20% 40% ક્રમિક વટાવ, વટાવ કો, ડિસ્કાઉન્ટ કો, નો દર એકમાત્ર વટાવ એટલે કેટલો થાય? ઓકે, ક્રમશ આટલો વટાવ આપવામાં આવે તો સંયુક્ત વટાવ દર કેટલો? આવું મને લાગે ટેસ્ટમાં પણ હતું, હતું ને? તો કે સાહેબ એ તો અમે છોડી દીધું હતું. બોલો, બી, સી. બોલો, ઉપરના માંથી એક પણ નહીં? જો, આનાથી સહેલો કોઈ ક્વેશ્ચન નથી, હજી કહી દઉં છું, આ ક્વેશ્ચનોને તમારે છોડી નહીં દેવાના. 10% એટલે, 10% વટાવે એટલે શું? તો કે સાહેબ 10 રૂપિયાનું હશે ને તો એને 9માં વેચી હોય ને તો એને 10% કહેવાય. 10 રૂપિયાની વસ્તુ એને 9 રૂપિયામાં વેચી હોય તો 10% ડિસ્કાઉન્ટ કહેવાય. તો કે સાહેબ ખબર ના પડી. તો 10% એટલે 1 ભાગ્યા 10. 10 રૂપિયાની વસ્તુ છે, 1 રૂપિયાનો વટાવ એટલે તમે વેચી કેટલામાં? 9માં. આવું તો ફટાફટ થશે. 20% એટલે શું?
एक पंचमांश 5 રૂપિયાની વસ્તુ તમે કેટલામાં વેચી 4માં અને 40% એટલે શું જો 20% એક પંચમાંશ હોય તો 40% બે પંચમાંશ હોય ભઈ આવું ધ્યાન રાખવાનું તો 5ની વસ્તુ તમે કેટલામાં વેચી હશે 3માં 5 રૂપિયાની વસ્તુ 2 રૂપિયાનો વટાવ તો વેચી છે 3માં ઓકે હવે તમારા સામસામે કોઈ જગ્યાએ છેદ ઉડતા હોય તો ઉડાડ દેવાના છે નથી ઉડતા તો કોઈ પ્રોબ્લેમ નથી અહીંયાથી તમને એમ થાય કે સાહેબ 2 2 4 કરી દઉં અને 5 2 10 કરી દઉં એટલે 5 * 5 * 5 એટલે 125 ઓકે અહીંયા ગુણાકાર કરી દો 9 તરી 27 27 2 54 તો કે સાહેબ આ કહેવા શું માંગે આ એમ કે તમારી 125 રૂપિયાની વસ્તુ હતી ને તમે વેચી કેટલામાં 54 માં તો તમે કેટલી ખોટ ખાધી તો 125 માંથી 54 કાઢો ઓકે 1 7 કેટલાની ખોટ ખાધી એટલું થઈ છે ને હા બરોબર છે 71 રૂપિયાની ખોટ થઈ 71 રૂપિયાની ખોટ કોનાથી ગઈ 125 થી 71 ભાગ્યા 125 ગુણ્યા 100 25 50 125 25 4 100 ચલો અહીંયાથી કરી દઈએ 7 4 28 એટલે 284 ભાગ્યા કેટલા કરવાના છે 5 નથી આવડતું 284 ભાગ્યા 5 ગોળી મારો તમે એવું કરો 28 2 56 એક જ ઓપ્શન છે ભાઈ હજી કહી દઉં છું 280 ભાગ્યા 5 આવે કે નહીં ઓકે 200 ને આમ તો 284 છે પણ તમે ધારી લો 280 અને 284 ધરવા તો કંઈ વાંધો નથી અને મેં તમને એમ કીધું છે કે મારો વિદ્યાર્થી કોઈ દિવસ 5 વડે ભાગાકાર કરે જ નહીં શું કરે સીધે સીધા 28 ના ડબલ 28 દુ 56 એક જ ઓપ્શન છે 56.8 તમને એમ થતું હોય કે આ બધી રામાયણ છે તો વિધિન સેકન્ડોનો ખેલ છે હું ફક્ત ને ફક્ત દરેક વિદ્યાર્થી સમજે ઓકે એના માટે ધીરે ધીરે ગણાવું છું અને તમારે સમજવાનું છે ભાઈ કારણ કે અત્યારે તો ભલે 10% 20% ને 40% છે હા પરીક્ષામાં કોઈ જગ્યાએ આવી ગયું ને 16.2% વટાવ આપે છે તો ત્યાં બધું પૂરું થઈ જશે એમ એટલે કહું છું આ બધું સમજદારો ધીરે ધીરે સમજદારો જ્યારે એક્ઝામ આવશે ને ત્યારે તમે પાવરફુલ થઈ જશો નેક્સ્ટ જુઓ પી ક્યુની વર્તમાન ઉંમરનો ગુણોત્તર આ તો ભાઈ નહીં આવડે ને એને હવે હું કોઈ કહું નહીં સગાઈ નહીં થાય એને બસ આ જેને નહીં આવડે એને સગાઈ થશે નહીં કેટલું આવ્યું જો કેવી સગાઈ કરવી એટલે ફટાફટ બોલે જો આ વાત ધ્યાન રાખો ભાઈ પી અને ક્યુ દરેક વિદ્યાર્થી આ વાત ધ્યાન રાખજો જેને નથી આવડતું ને ભાઈ હું તમને કહી દઉં જેને આવડે છે એ નીચે જોઈને ગણશે કંઈ વાંધો નથી જેને નથી આવડતું જ્યારે હું સમજાવતું ને એને સમજવાનું છે આપણે લખવાની કોઈ જરૂર નથી 20 રૂપિયાનો મોઘો ચોપડો આવે છે એટલે હું સમજાવતું ને ત્યારે લખીને ખોટો બગાડવાની જરૂર નથી આવડતું હોત ને તો અમે ગણી લીધું હોત ને પી અને ક્યુ છે કેટલું છે ભાઈ 7 / 3 અહીંયા કેટલા ઉમેરે છે 4 વર્ષ પછી છે તો 4 ઉમેરવા પડે કે ના ઉમેરવા પડે જો આવું કરે છે તો જવાબ કેટલો આવે છે ભાઈ 2 / 1 આ ક્વેશ્ચન લખ્યો છે મેં થોડો ફોર્મેટમાં લખ્યો છે હજી આપણે ગણવાની શરૂઆત કરી નથી આ ક્વેશ્ચન લખ્યો છે હવે દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો 7 × 7 3 × 2 6 7 માંથી 6 જાય એટલે 1 તમને એમ થવું જોઈએ શું સાહેબ હંમેશા બાદ બાકી કરવાની હા હંમેશા બાદ બાકી કરવાની સીધી વાત તો કે સાહેબ ફરીથી કહો 7 × 7 3 × 2 6 7 માંથી 6 જાય એટલે 1 તો કે હવે સાહેબ શું કરવાનું છે 4 × 2 8 4 × 1 4 8 માંથી 4 જાય એટલે 4 આનો મતલબ 1 = 4 1 = 4 છે તો 7 = કેટલા થયા તો કે 7 × 4 = 28 તમારો જવાબ છે 28 પી ની વર્તમાન ઉંમર કેટલી છે 28 ક્યુ ની પૂછે તો ક્યુ ની તો કે સાહેબ 1 = 4 છે તો 3 = 4 = 12 ઓકે સમજાઈ ગયું કે નહીં આવું કરવાનું
पांच अंकनी मोटामां मोटी संख्या शोधो जेने त्रण पांच आठ अने बार वडे भागता शेष केटली वधवी जोईए बे હવે તો નહીં આવ્યું ને તો મજા નહીં આવે તમને કહી દઉં બી આવે કે સી આવે સી પેલા તો બધાને આ ખબર પડી કે આ ના આવે બીજું તો ખબર નહીં આવે એને ગોળી મારો આ તો ના જ આવે એમ આમ ખબર પડવી જોઈએ કે સાહેબ જે આવે તે આ બે ના આવે તો મેં કીધું કેમ ના આવે તો કે સાહેબ શેષ બે વધે છે આનો મતલબ એને જે તે સમય બે ઉમેરા હશે આપણે ખાલી બે બાદ કરીએ ને અહીંયાથી બે બાદ કરીએ ને તો નવ્વાણું નવ સત્તાણું થાય અને સાહેબ કે દસ એને એમ કીધું છે પાંચ વડે ભાગવું જોઈએ તો જો પાંચ વડે ભાગવું જોઈએ તો અહીંયા પાંચ અથવા શૂન્ય આવવી પડે તો એ તો હે નહીં આનો મતલબ આ ના આવે આમાંથી તમે બે કાઢો આમાંથી બે કાઢો તો કેટલા આવે ભાઈ છેતાલીસ તો એકમ નો અંક તો શૂન્ય અથવા તો પાંચ આવવી જોઈએ કે ના આવવી જોઈએ તો કે સાહેબ એમાં આવવી જોઈએ માટે આ જવાબ ના આવે આને તમે બે બાદ કરો છો ને બે તો નવ્વાણું નવ સાઠ થાય છે ઓકે અને આમાંથી બે બાદ કરો એટલે નવ્વાણું સાત વીસ થાય છે ઓકે આટલા સુધી બરો સાહેબ કે આ આવી શકે છે કારણ કે એકમ નો અંક શૂન્ય છે એટલે પાંચ વડે તો ભાગી શકાય છે બીજા નંબર નો છે કે ત્રણ વડે ભાગી શકે કે નહીં એ જોઈ લેવાનું તો કે જુઓ સાહેબ નવ છે એટલે ત્રણ ત્રણ નવ 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 અહીંયા છ એટલે કે આને ભાગી શકાય આ તો આવી શકે આને જોઈ લો નવ નવ તો કે આવી શકે ઓકે એક આ હવે કયો રહ્યો છે ભાઈ બી નંબર નો ઓપ્શન ઓકે અહીંયા ચાર તરી બાર થાય છે ચાર તરી બાર તો પેલા તો ચાર વડે ભાગી શકાય તો કે પંદર ચોક સાઈઠ પાંચ ચોક વીસ આ પણ આવે જો ભાઈ ડાયરેક્ટ ડાયરેક્ટ જય માતાજી જવાબ આપશો ને તો નહીં મેળ પડે હા હવે અને હવે તમને એમ થઈ ગયું કે સાહેબ કે હવે મારી જોડે ટાઈમ નથી રહ્યો ખૂટી ગયો છે તો એને એમ કીધું પાંચ અંક થી મોટા મોટી તો મોટા મોટી આ મોટી તો આજ છે ને આ સાઈઠ છે ને આ વીસ છે તો નથી ખબર પડતી આવું જોઈ લીધું બે જોયું ત્રણે જોયું પાંચે જોયું નથી ખબર પડતી મોટા મોટી કીધું છે બધી રીતે ભાગી શકાય છે તો મોટા મોટી આ છે તો આ લખી દેવાની ઓકે ના ખબર હોય પછી આઠ વડે ભાગવાની કોશિશ કરવાની આઠ વડે ભાગવાની એટલે નવસો સાઈઠ ને આઠ વડે ભાગો આઠ એક આઠ આઠ દુ સોળ તો કે ભાગી શકાય ઓકે નવ અઠા બોતેર બધું ભાગી શકાય મોટા મોટી લખી દેવાની ચલો ભાઈ નેક્સ્ટ અંતર સમયને ઝડપ ટ્રેન છે દોડાવો ટ્રેન ને ભાઈ હાલો ફટાફટ દોડાવો બોલો મરી ગયા ભાઈ મીટર કેટલા મીટર એકસો દસ ને બસો પાંચ એટલે પંચાણું મીટર થયા ને તો કે સાહેબ આમ ન ખબર પડે એકસો દસ મીટર તેર પોઈન્ટ પાંચ માં અને બસો પાંચ મીટર અઢાર પોઈન્ટ પચીસ માં આનો મતલબ તમને એમ થવું જોઈએ કે સાહેબ પંચાણું મીટર વધે છે ને પંચાણું મીટર તો પંચાણું મીટર છે ને કેટલી સેકન્ડમાં કાપે તો કે પહેલા તો કાપતા હતા તેર પોઈન્ટ પાંચ માં અને હવે કાપે છે અઢાર પોઈન્ટ પંચોતેર માં ઓકે તેર પોઈન્ટ પાંચ થી અઢાર પોઈન્ટ પંચોતેર સુધી જાઓ તો કેટલા હવે ભાઈ બાદબાકી કરવાની છે તો તેર તમે એક કામ કરો તેર માંથી અઢાર કાઢી દો એટલે કેટલા આવે તેર માંથી અઢાર તો જાય કે નહીં અથવા અઢાર માંથી તેર કાઢો કેટલા આવે પાંચ ઓકે પાંચ પોઈન્ટ પંચોતેર તો કે ના ખબર પડી જો અઢાર પોઈન્ટ પચીસ અઢાર પોઈન્ટ પચીસ
અને 13 પોઈન્ટ કેટલા આપવાના છે 50 એટલે તમે અહીંયાથી એક ઉછીનું લેવાના કે નહીં અહીંયા કર દો 70 આ તો સમજાવું અહીંયા થઈ ગયા 125 125 માંથી 50 જાય એટલે 75 70 માંથી 13 જાય એટલે કેટલા થશે ભાઈ 4.75 ઓકે તો 4.95 મીટર 4.75 સેકન્ડમાં તો આ ઝડપ તમને મળી ગઈ મીટર પ્રતિ સેકન્ડમાં પણ એને જે જવાબ આપે છે સામા છે કિલોમીટર પ્રતિ કલાકમાં તો હવે અહીંયા ધ્યાન રાખજો તમને એમ હોય ને કે હું આવું બધું હું ક્યારે કરી રહીશ એ વિદ્યાર્થીઓ માટે ખાસ આવું બધું એ તમારે નથી કરવાનું આ મીટર પ્રતિ સેકન્ડમાં ઝડપ મળી કે નહીં પેલા તો એ નક્કી થઈ જવું જોઈએ કે હા સાહેબ મળી ગઈ છે ભાગાકાર કરશો ને એટલે મળી ગઈ છે તો કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવા માટે શું કરવાનું છે 18/5 વડે ગુણવાનું છે ઓકે જો તમે 18/5 વડે ગુણો છો તો અહીંયા તમે 9 × 2 = 18 થશે કે નહીં 9 × 2 = 18 તો જે પણ જવાબ છે એ 9 વડે ભાગે એવો જ આવવો જોઈએ આ 66 ને તમે 9 વડે ભાગી શકો ના ભાગી શકાય 69 ને ભાગી શકાય ના ભાગી શકાય 75 ને ભાગી શકાય ના ભાગી શકાય એક જ ઓપ્શન રહ્યો છે કયો 72 9 × 8 = 72 પછી આ લઈને બેઠી રહેશો ને તો મન તો કઈ વાંધો નહીં હું તમને સીધી વાત કરું ઓકે ફરીથી અહીંયા ધ્યાન રાખો ફરીથી અહીંયા ધ્યાન રાખશો કે સાહેબ તમે બરોબર આ કીધું એ તો ખબર પડી ગઈ પણ આ 18/5 છે કે નહીં તો તમે 18 વડે ગુણવાના છો તો તમારો જે પણ ઓપ્શન આવવાના છે એ 18 વડે ભાગે એવા આવવા જોઈએ કે ના આવવા જોઈએ કારણ કે 18 વડે ગુણવાના છો તો એક જ ઓપ્શન છે જેને તમે 18 વડે ભાગી શકો ઓકે 18 × 4 = 72 આવી રીતે કરશો ન કરવું હોય તો પછી આ પોઈન્ટ ઉડ્યો ઉપર કરો 100 પછી તમને ખબર છે મને ખબર છે કોઈ થવાનું તો હે નહીં લ્યો નેક્સ્ટ 98/7 × x = 54 નંબર માટે આપેલા વિકલ્પ મેલથી x ની જગ્યાએ પસંદ કરો જેથી 6 વડે ભાગી શકાય તો કે આ તો સાહેબ 6 ની ચાવી છે હું એ કહું છું ને ચાવી છે લોક ખુલે કે નહીં ઓકે વેલ ડન ભાગ્યા કેટલા કરવાના છે 6 તો કે સાહેબ 6 ની ચાવી કેજો 6 ની ચાવી પહેલી તો એવી છે એકમનો અંક છે ને એકમનો અંક 0, 2, 4, 6 અને 8 હોવો જોઈએ તો કે સાહેબ આમાંથી 4 છે ઓકે એટલે પહેલી કન્ડિશન ફૂલફિલ તો બીજા નંબરની શું છે જો 6 એટલે શું 6 એટલે 3 × 2 = 6 તો બેની તો કન્ડિશન ફૂલફિલ થઈ ગઈ હવે કોની બાકી રહી 3 ની તો તમે સરવાળો 5 ને 4 = 9 એટલે ભાગી શકાય 9 ભાગી શકાય 7 ને 7 = 14 ને 15 ભાગી શકાય તો અહીંયા x ની જગ્યાએ કેટલા મૂકવા પડે 3 જ મૂકવા પડે તો કે સાહેબ ભાગી શકાય ને ભાગી શકાય એટલે ખબર ના પડી 5 ને 4 = 9 9 ને તમે 3 વડે ભાગી શકો ને એટલે આમ નહીં ગણવા તો કે સાહેબ આવું કેમ કરતા છો સરવાળો બધાનો સરવાળો કરીને ભાગ્યા તમે કરતા હો છો યાદ નથી રહેતું એટલે હે 5 ને 4 = 9 આને ગોળી મારો ને આ 9 ને આને ગોળી મારો 9 9 કાઢી દો 7 ને 8 = 15 15 ને તમે 3 વડે ભાગી શકો એટલે મૂળ બધું નીલ થઈ ગયું છે કાં તો 0 હોત ને તો તમે એમ કે સાહેબ 0 મૂકી દેત પણ 0 તો ઓપ્શન જ નથી તો બીજું કયા નંબરનો ઓપ્શન રહ્યો 3 નંબર 3 જ મૂકવા પડે તો જ ભાગી શકાય ઓકે તો આવું બધું માઇન્ડનો ઉપયોગ કરવાનો છે મેં એટલા માટે આ ચાવીને લીધી છે કારણ કે મેં જેટલા પણ ક્વેશ્ચનો ઓપ્શનથી ગણાવે છે ને મેં તમને એમ કીધું છે ફટાફટ જવાબ આવે છે ત્યારે તમે જોયું હશે ચાવીનો ઉપયોગ થાય છે ઓકે તો આ ચાવીઓ તમારે યાદ રાખવી પડશે